પાટણનો પ્રસિદ્ધ સમી તાલુકાનો વરાણનો મેળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સમી તાલુકાના વરાણા ખોડિયાર ધામનો ચાલતો 15 દિવસનો મેળો બંધ રાખવાનો નિર્ણય લીધો છે। 2/2/2022 થી 16/2/2022 સુધી ચાલનારો મેળો બંધ રાખવાનો નિર્ણય લેવાયો। ગ્રામ પંચાયત અને તંત્ર દ્વારા અને મંદિરના આયોજકો દ્વારા પાટણનો પ્રસિદ્ધ સમી તાલુકાનો વરાણાનો મેળો બંધ રાખવાનો નિર્ણય થયો છે। આગામી 15 દિવસ માટે વરાણાનું સુપ્રસિદ્ધ ખોડિયાર મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ મંદિર તેમજ મેળો બંધ રાખવાનો નિર્ણય લેવાયો। મહાસુદ સાતમ અને આઠમના દિવસે લાખો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે। 15 દિવસ ચાલનાર મેળો મંદિર ટ્રસ્ટ વહીવટીતંત્ર તેમજ ગ્રામ પંચાયત દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવાયો। વરાણા ગ્રામ પંચાયત સરપંચ શ્રી ઠાકોર પ્રભુભાઈ કાંતિભાઈ આજ રોજ વરાણા મેળાનું મેળા બાબત મિટિંગ યોજાઈ હતી। એ જે તારીખ 2/16 સુધી ચાલવાનો મેળો બંધ રાખેલ છે એમાં સરકારની કોરોના ગાઈડલાઇન પ્રમાણે સરકારી અધિકારી અને મંદિરના ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। ઓકે, અલ્પેશ ગજ્જર, તલાટી કમમંત્રી વરાણા। આજરોજ વરાણા મંદિર મુકામે આગામી ખોડિયાર માતાજીના મેળા બાબતે મિટિંગ યોજાઈ, જેમાં પ્રાંત સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ તથા પોલીસ સ્ટાફ અને મંદિરના ટ્રસ્ટીજણો, સરપંચશ્રી અને તલાટી હાજર રહ્યા। એમાં મંદિર ટ્રસ્ટ દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો કે આ 15 દિવસોમાં મહામારીના હિસાબે ભીડ એકઠી ના થાય એટલે સ્વેચ્છાએ ટ્રસ્ટ દ્વારા 15 દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે। અને હવે પછીથી ગાઈડલાઈન મુજબ પ્રાંત સાહેબ જાહેરનામું પાડવામાં આવશે। આમ મેળો સદંતર બંધ રાખેલ છે। પ્રહલાદભાઈ ઠાકોર, વી ઇન્ડિયા ન્યૂઝ, રાધનપુર।